नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण सात विषय विज्ञान चैप्टर नंबर बे प्राणियों में पोषण एनी विषे आप जानकारी मेळवीशुं। आगळना लेक्चर आप प्राणियों में पोषण प्रकारों विषे जानकारी मेळवेली। आज आप मनुष्यनी अंदर जे पाचन आपणे जे खोराक आपणे ग्रहण करीए छीए तो ये पाचन कई रीते थाय छे एना विषे आपणे जानकारी मेळवीशुं। तो कि मनुष्य में जे पाचन थाय छे तो ये पाचन करवा माटे एक तंत्र छे जेने आपणे पाचन तंत्र कहीशुं। बराबर, तो आजे आपणे मनुष्य में थतु पाचन विषे जानकारी मेळवीशुं विडियो लेक्चर नंबर 3 नी अंदर। तो सौ प्रथम आपणने ख्याल छे कि आपणे मुख द्वारा खोराक में ग्रहण करीए छीए। तो सौ प्रथम एक सरस आकृति अहींया दोरेली छे, तो एनी अंदर तमने मुख गुहा दर्शावेलुं छे। आ शुं छे? मुख गुहा छे कि जेनी अंदरथी शुं थाय छे, आपणे खोराक अंदर लईए छीए अने त्यारबाद ते शुरुआत आपणे जे करीए तो खोराकनी खावानी शुरुआत एटले के खोराक ग्रहण करवानी शुरुआत मुख गुहाथी लईने मळ द्वार सुधीनी होय छे। एटले आपणे एवुं पण कही शकीए कि मनुष्यमां जे पाचन थवानी क्रिया छे ए आपणे खोराक जेवो मुखनी अंदर मूकीए ત્યાંથી લઈને મળદ્વાર દ્વારા બહાર નીકળે ત્યાં સુધીની આખી પ્રક્રિયાને આપણે શું કહીએ? પાચન કહીએ છીએ। અને એ આ જે પાચનની ક્રિયા છે એ આખું પાચન તંત્ર શું કરે છે? કામગીરી કરે છે। એટલે કે ખોરાક અલગ અલગ પ્રકારના અંગોમાંથી પસાર થાય છે અને ખોરાકનું પાચન થાય છે। તો શરૂઆત આપણે કરી શકીએ તો એમ લખી શકાય કે ખોરાકને આપણે मुख द्वारा ग्रहण करीए छीए। एटले के आपणे मुख द्वारा खोराक ग्रहण करीए छीए अने छेल्ले अपाचित खोराक कोना द्वारा मळ वाटे घरने बहार निकळे छे। शुं थाय छे? मळ वाटे बहार निकळे छे अथवा मळ द्वार वाटे ए बहार निकळे छे। एटले के आपणे खोराक ग्रहण करीए त्यांथी लईने જે મળ દ્વારા આપણે જે ખોરાક જે અપાચિત છે બહાર કાઢીએ ત્યાં સુધીની જે આખી પ્રક્રિયા છે એમાં શું છે? પાચન તંત્ર। હવે આની અંદર ખોરાક વિવિધ ભાગોમાંથી પસાર થાય છે। એટલે મેં તમને કીધું કે વિવિધ અંગોમાંથી આપણે જે અંદરના જે અંગો છે આંતરડું છે જઠર છે વગેરે વગેરેથી શું થાય છે? ખોરાક અલગ અલગ જગ્યાએથી પસાર થાય છે અને એની અંદર શું થાય છે? પાચન। તો એ કયા કયા ભાગો છે? તો આપણે લખી શકીએ કે ખોરાક પાચનના વિવિધ ભાગો હોય છે જેની અંદર સૌ પ્રથમ છે મુખ ગુહા। એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ જ્યાંથી આપણે ખોરાક મોઢાની અંદર મૂકીએ છીએ આપણું મુખ એને આપણે મુખ ગુહા કહીએ। ત્યારબાદ લાળ ગ્રંથિ અને બીજું છે અન્નળી। એટલે કે જેવો આપણે ખોરાક અહીંયા મુખમાં મૂકીએ છીએ અને ત્યાંથી એ કેવો જાય છે? અહીંયા અન્નળીમાં જાય છે અને અન્નળી મારફતે પછી શું થાય છે? જઠરની અંદર પ્રવેશે છે અને અમુક સમય સુધી એ શું કરે છે? જઠરની અંદર રહે છે। ત્યારબાદ એ અપાચિત ખોરાક ક્યાં વધે છે? આગળ વધે છે અને જઠરમાંથી ક્યાં જાય છે? નાના આંતરડામાં અને નાના આંતરડામાંથી એ ક્યાં જાય છે? મોટા આંતરડામાં। ત્યારબાદ એ જે પણ અપાચિત ખોરાક વધેલો હોય એ શું કરે છે? મળદ્વાર દ્વારા શરીરની બહાર નીકળી જાય છે। આ બધા જ અંગોમાં ખોરાકનું પાચન થતું રહે છે। એટલે કે મુખની અંદર ખોરાક મૂકી એટલે તરત જ ખોરાકનું પાચન થવાનું શું થઈ જાય? શરૂઆત થઈ જાય અને એ જ શરૂઆત મુખ ગુહાથી લઈને મળદ્વાર સુધી થાય છે। તો આપણે જરાક એક ઇન્ફોર્મેશન લઈ લઈએ કે સૌ પ્રથમ ખોરાક આપણે જેવું મુખ ગુહાની અંદર મૂકીએ એટલે લાળ ગ્રંથિ ત્યારબાદ અન્નળી અહીંયા જઠરમાં જાય છે। હવે એની બાજુમાં અહીંયા શું આવેલું હોય છે? ઘાટી ઢાંકણ। શું આવેલું હોય છે? ઘાટી ઢાંકણ। એટલે કે એ આજે ખોરાક આપણે મુખમાં મૂકીએ છીએ અને જે અન્નનળીમાં જાય છે આપણે શરીરની અંદર અન્નનળી અને શ્વાસનળી બે હોય છે। એ બંને કઈ રીતે હોય છે? તો આ રીતે બાજુ બાજુમાં હોય અહીંયાથી અહીંયા જે આપણે આ અન્નનળી અને શ્વાસનળી શું હોય છે? બાજુ બાજુમાં હોય છે અને એની ઉપર શું હોય છે? ઘાટી ઢાંકણ હોય છે। એટલે કે જેવો જો આપણે ખોરાક મોઢામાં મૂકીએ એટલે શું થાય? એ જે ઘાટી ઢાંકણ છે એ શ્વાસનળી ઉપર બેસી જાય અને અન્નનળીને શું કરી દે? ખુલ્લી કરી દે, જેથી કરીને ખોરાક ક્યાં જાય છે?
अन्नली में जाए। परंतु घनी वार तमने ख्याल हे कि आप कोई वस्तु जमता होने तो अचानक उधरस आए अपन ने शू काम तो कि आप जयरे खाता खाता बोलीए छे त्यारे घाटी ढाकण शू थे बहु वधारे पड़त वाइब्रेशन अनुभवे शू काम तो कि आप खाईए पण छीए अने श्वास पण साथे साथे लईए छीए अने बोलीए पण छीए तो वधारे प्रमाण में श्वासोश्वास क्रिया थाय तो ए घाटी ढाकण शू थाय छे श्वासनळी अन्नळी पर वारफरती बेसे छे अने कोई वार शू थाय छे खोराक घाटी ढाकण श्वासनळी पर बेसी जाय छे અને અન્નળીમાં ખોરાક વહી જાય છે અને કોઈ કોઈ વાર જો ઉધરસ ચડે તો શું થાય છે ઘાટી ઢાંકણ એ શ્વાસનળી પર ખુલ્લી રાખીને અન્નળી પર બેસી જાય છે જેથી કરીને શું થાય ખોરાક શ્વાસનળીમાં વયો જાય એના કારણે આપણને શું થાય ઉધરસ આવે છે અને એ શ્વાસનળીમાંથી ખોરાક બહાર આવે છે અને પાછો અન્નળીમાં પ્રવેશે છે એટલે કે आ जे घाटी ढाकण छे ए शुं करे छे के ज्यारे तमे खोराक मुखमां मूको छो एटले ए श्वासनळी उपर बेसी जाय एटले के श्वासनळी बंद करी दे एटले खोराक तो त्यां जवानो नथी सीधो क्यां जाय अन्नळीमां परंतु ज्यारे तमे बोलो छो त्यारे शुं करे छे तो के श्वास लेवा माटे श्वास अंदर जाय एटला माटे शुं थाय ए घाटी ढाकण अन्नळी पर बेसी जाय अने श्वासनळी केवी थई जाय खुल्ली थई जाय तो खोराक पण छे अने अन्नळी बंद छे तो क्यां वही जाय खोराक श्वासनळीमां जेथी आपणने ઉધરસ ચડે છે આપણે એને શું કહીએ અહોતરાઈ જવું આપણી દેશી ભાષામાં આપણે એને શું કહીએ છીએ અહોતરાઈ જવું હવે આગળ વધીએ શ્વાસનળીથી ત્યાંથી એક ડાબી બાજુ આપણે યકૃત અને પિત્તાશય અને જઠરની નીચે સ્વાદુપિંડ નાનું આંતરડું અને મોટું આંતરડું આવેલું હોય છે અને છેલ્લે મળાશય અને મળદ્વાર દ્વારા ખોરાક બહાર નીકળે છે આકૃતિ તમને બે માર્ક્સની અંદર પૂછાય કે નામ નિર્દેશન સાથે પાચનતંત્રની આકૃતિ દોરો પણ કોનું પાચનતંત્ર મનુષ્યનું ચાલો આગળ વધીએ સ્વાદુપિંડ યકૃત જેવી ગ્રંથિઓ પાચક રસનો સ્ત્રાવ કરે છે અને જે ખોરાકના જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં શું કરે છે રૂપાંતર કરે છે એટલે કે આપણે જે ખોરાક ખાયો છે આપણે જે ખોરાક ખાધો છે પચવવામાં બહુ હેવી હોય ભારે હોય તો શું કરે છે એ સરળ પદાર્થોમાં રૂપાંતર કરે છે હવે ઉદાહરણ તરીકે લઈએ તો આ શું છે એક જટિલ પદાર્થ છે એવો પદાર્થ છે જટિલ પદાર્થ આપણે જે ખોરાકમાં લીધો છે પણ એ શું કરે છે તો કે સ્વાદુપિંડ અને યકૃત જે ગ્રંથિઓ છે એ પાચક રસનો સ્ત્રાવ કરે છે અને એ રસ શું કરે છે તો કે આ જે જટિલ પદાર્થ છે એને શું કરે છે સરળ પદાર્થમાં શું ફેરવે છે સરળ પદાર્થમાં ફેરવે છે જેથી કરીને શું થાય પાચન સરળતાથી થઈ શકે એટલા માટે એ જટિલ પદાર્થને શું કરે છે સરળ પદાર્થમાં એટલે કે એને નાના 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 ટુકડાઓમાં શું કરે છે વહેંચી દે છે ત્યારબાદ પાચક ગ્રંથિઓ અને પાચનના ભાગો ભેગા મળીને પાચનતંત્રની રચના કરે છે હવે પાચક ગ્રંથિઓ કઈ કઈ છે પાચક ગ્રંથિઓ તો કે સ્વાદુપિંડ અને યકૃત એ પાચન ગ્રંથિઓ અને પાચનના ભાગો પાચનના કયા ભાગો તો કે આ પાંચ જે ભાગ છે પાચનના એ ભેગા મળીને શું કરે છે પાચનતંત્રની શું કરે છે રચના કરે છે જેને આપણે મનુષ્યનું પાચન કહીએ છીએ અથવા એને મનુષ્યનું પાચન તંત્ર કહીએ છીએ અને આવી રીતે આપણી અંદર જે ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ એ પાચન થાય છે અને એની શરૂઆત મુખ ગુહાથી લઈને મળ દ્વાર સુધીની હોય છે અને આટલી ક્રિયાની અંદર ખોરાકનું પાચન થઈ જાય છે એવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આજના વિડિયો લેક્ચરની અંદર મનુષ્યનું પાચન સમજાયું હશે અને દરેક વિદ્યાર્થીઓએ આ આકૃતિ પોતાની પાકી બુકમાં દોરવાની રહેશે કારણ કે બે માર્ક્સની અંદર આ આકૃતિ પૂછાય કે મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ દોરી સમજાવો અથવા એનું શું કરો નામ નિર્દેશન કરો જો એમ પૂછાય કે ભાઈ મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ દોરી સમજાવો તો આ બધું તમારે લખવાનું રહેશે અને ખાલી આકૃતિ પૂછે તો ખાલી આકૃતિ દોરી અને નામ નિર્દેશન લખવાનું રહેશે તો એવી આશા સાથે કે તમે દરેક વિદ્યાર્થીઓ મનુષ્યનું જે પાચનતંત્રની આકૃતિ છે એ પોતાના બુકની અંદર ડ્રો કરશો એવી આશા સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ હવે મળીશું નવા લેક્ચરમાં અસ્તુ